ગીર સોમનાથ જિલ્લો જ્યાં ચોમાસાની શરૂઆતમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા ખુશ થઈને ખેડૂતો મોંઘા ભાવના બિયારણ લાવી મગફળી અને કપાસના પાકનું વાવેતર કર્યું જો કે છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ ખમૈયા કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે મગફળીમાં મુંડા અને તળકી નામનો રોગ આવ્યો છે જેથી કેટલાક ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના આરે છે તો કેટલાક ખેડૂતોએ તો પાક કાઢવાની ફરજ પડી ગીર સોમનાથ જિલ્લામાં અંદાજિત પાંસઠ હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર છે પરંતુ સતત ભેજવાળા વાતાવરણથી મુંડાનો ઉપદ્રવ વધ્યો છે આજી વાત મગફળીને સિત્તેર ટકા સુધી નુકસાન પહોંચાડી શકે છે અને મગફળીનો વિકાસ થતો નથી પીળી પડી જાય છે સુકાવા લાગે છે હાલ તો કૃષિ વૈજ્ઞાનિકો અલગ અલગ દવાના છંટકાવ અને પદ્ધતિઓ મુદ્દે ચર્ચાને સલાહ આપી રહ્યા છે પરંતુ ખેડૂતોનો સવાલ એ છે કે પાકમાં રોગ આવે તે પહેલા ખેડૂતોને સાચી માહિતી મળવી જોઈએ

ત્યાં જાણીઓ ખાતર કાચું પડેલું હોય ત્યાં નુકસાન કરે આ વર્ષે સતત ભેજ રહેવાના લીધે પછી જે વરાપ નીકળે એટલે મૂંડા દેખાણે ત્યારે જે ઊભી પરિસ્થિતિ ઊભા પાક ની અંદર મૂંડા છે એના માટે ખાસ કરીને જૈવિક જંતુનાશકોની અંદર બિવેરિયા બાજિયાના અથવા મેટારીઝમ એની દવા અથવા તો ઈપીએન નેમેટોડ સારી કંપનીના ઈપીએન એકર ની અંદર કિલો રેન્સિંગ કરવામાં આવે તો સારા ફાયદા થાય